ऑक्सिजन કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે, સમજો અને વિચારો. વસ્તી વધારાને લીધે આપણા દેશમાં ઘણી ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી જતી વસ્તી માટે વધારાની જરૂર પડે છે. એના માટે વર્ષો જૂના વૃક્ષોને કાપવામાં આવ્યા છે. વૃક્ષો આપણે અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોના પ્રકાશ સંશ્લેષણની ક્રિયા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાત જાતના ફળો આપે છે. વૃક્ષોના મૂળિયા જમીનનું ધોવણ અટકાવે છે. કેટલાક વૃક્ષોના પાન મૂળિયા ઔષધિ તરીકે વપરાય છે. વૃક્ષોના શીતળ છાયામાં પશુ પક્ષીઓ વેટ માર્ગો વિશ્રામ કરે છે. વૃક્ષો એ ધરતીની શોભા છે. વૃક્ષો વગર ધરતીએ કેસ વ્યૂહના શીશ જેવી ઉજ્જડ લાગે છે. પહેલાના જમાનાની કહેવત છે કે શું ઝાડ પર પૈસા ઉગે છે. આ વાત તદ્દન સાચી છે. વૃક્ષ દર વર્ષે 41 લાખ રૂપિયાનું પાણીનું રિસાયકલિંગ કરે છે. 19.5 લાખ રૂપિયાનું ઓક્સિજન ઉત્પાદન કરી આપે છે. 35 લાખ રૂપિયાનો પ્રાણવાયુ પ્રદૂષણને નિયંત્રણ કરે છે. 18 લાખ રૂપિયાની કિંમતી જમીનનું ધોવાણ થતું અટકાવે છે. 5.5 લાખ રૂપિયા પશુ પક્ષીઓને નિવાસ સ્થાન આપે છે. વૃક્ષો દર વર્ષે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી રહ્યા છે. 300 વૃક્ષો ભેગા મળીને એક વ્યક્તિના જીવન દરમિયાન ફેલાયેલો પ્રદૂષણનો નાશ કરે છે. એક વૃક્ષ 15.5 લાખ રૂપિયા માનવજીવનને એક અમૂલ્ય ભેટ તરીકે આપે છે. આ તો બધી રહી તર્ક વિતર્કની બુદ્ધિની વાતો. મેં તો આજે તમને હૃદયથી હૃદયની વાત કરવા આવ્યો છું. વૃક્ષો માનવીના ભેરું છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે, છતાં અનેક વૃક્ષોની અહીંયા પૂજા થાય છે. ભાગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું હતું, હે પાર્થ, વૃક્ષોમાં હું પીપળ છું. મૂળ સ્વરૂપે બ્રહ્મા, મધ્યમમાં વિષ્ણુ અને ટોચના સ્વરૂપમાં શિવ છું. આ કારણે અશ્વત્થ નામથી હું વંદન કરાવું છું. કેનેડામાં પોતાના ઘરની આગળ એક વૃક્ષ ઉછેરવું ફરજિયાત છે. પંજાબમાં ગુરુદ્વારમાં પ્રસાદની જગ્યાએ છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સિંગાપોરમાં ગાર્ડનવાળી બસ શરૂ કરવામાં આવી હતી, જેથી એસીની જરૂર ન પડે અને બળતણ ઓછું વપરાય. આપણા સ્નેહીજનોને, વડીલોને, બાળકોને જન્મદિવસ, લગ્ન પ્રસંગમાં વૃક્ષારોપણ જરૂર કરાવો. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે, તેમાં સહભાગી બનો. શાળા કોલેજો વિદ્યાર્થીઓને વૃક્ષોનું મહત્ત્વ સમજાવો અને વૃક્ષારોપણ કરાવો. મિત્રો, ધર્મ રક્ષતિ રક્ષતા, આવું કહેવાય છે, ધર્મની રક્ષા કરો એ આ તમારી રક્ષા જરૂર કરશે. અને આજે રક્ષાની સુરક્ષાની જરૂર છે. અને છોડમાં રણછોડ છે. તો મિત્રો, આવજો અને એક વૃક્ષ જરૂર વાવજો. બીજું એક સંદેશો છે, કેવું કહેવાય છે કે ઇંગ્લિશમાં, એ માસ્ક ઇઝ બેટર ધેન વેન્ટિલેટર. એ માસ્ક ઇઝ બેટર ધેન એ વેન્ટિલેટર. હોમ ઇઝ બેટર ધેન આઈસીયુ. પીવીજેશન ઇઝ બેટર ધેન ટ્રીટમેન્ટ. ઇટ ઇઝ નોટ કરફ્યુ, ઇટ ઇઝ કેર ફોર યુ. બસ આ સાથે મારો આ સંદેશો છે. વાઇલ્ડ લાઈફ એનિમલ રેસ્ક્યુ ટીમ તરીકે હું કામગીરી બજાવું છું ભાદરપુરમાં. અને મારી ચેનલ છે પંડિત સચિન સ્નેક રેસ્ક્યુ, એને તમે સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો, જેથી અવનવી માહિતી તમને રોજ મળતી રહે. એ સાથે જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. વંદે માતરમ.